નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુરુદેવની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્યના સ્વમુખેથી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. વારસદાર બનવાનું ખુલ્લું આમંત્રણ. આપણે જોઈએ છીએ કે ગુરુદેવે દરેક વ્યક્તિને ગાયત્રી પરિવારમાં સામેલ થવાનું આમંત્રણ આપે છે અને દરેક પોતાનો વારસદાર બનવાની વાત કરે છે. મને શંકા થઈ કે શું દરેક વ્યક્તિ ગુરુદેવનું કામ કરવા માટે યોગ્ય અને સુપાત્ર છે? વારસદાર માટે કોઈક તો કસોટી હોવી જોઈએ જેના આધારે તેની પરખ થઈ શકે. આ શંકા તથા સમસ્યાનું સમાધાન અખંડ જ્યોતિના ફેબ્રુઆરી 1965ના અંક પાના 61 ઉપર પ્રકાશિત લેખ વાંચવાથી થયું. અખંડ જ્યોતિ પરિવારના પ્રત્યેક સભ્યને મારા વારસદાર બનવાનું ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રશ્ન સાહસનો છે. જેનામાં હિંમત હોય તેઓ આ નિમંત્રણનો સ્વીકાર કરી શકે છે. કોઈ ભૌતિક પદાર્થ વેચવામાં આવી રહ્યો હોત તો અનેક યાચકો આવીને ઉભા રહી ગયા હોત, પરંતુ અહીં તો લેવાનો નહીં, આપવાનો પ્રશ્ન છે. ભોગનો નહીં, ત્યાગનો પ્રશ્ન છે. તેથી સ્વાભાવિક છે કે કોઈ વિલાસ આગળ આવવાનું સાહસ કરશે. તેમ છતાં એ નિશ્ચિત છે કે આ ધરતી ક્યારેય પણ વીરો વગરની નથી રહેલી. એમાં ઊંચા આદર્શો અપનાવનારા, ઊંચા સ્તરના તથા મોટા મનવાળા લોકો પણ રહે છે અને એમનો આપણા પરિવારમાં અભાવ નથી. ભલે થોડા હોય પણ છે ખરા, જેટલા છે એટલાથી પણ આપણું કામ ચાલી શકે છે. મારા હાથમાં જે મશાલ સોંપવામાં આવી હતી તે હું હજાર બે હજાર હાથમાં સરકતી જોઈ શકું તો તે સંતોષની બાબત હશે. ગુરુદેવનું ચિંતન વાંચી મને સમજાયું કે સાહસિક, ઉચ્ચ આદર્શવાળા અને ઉદાર દિલવાળા માણસો જ ગુરુદેવના વારસદાર બની શકે છે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.